वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरार्णनाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। सद्गुरु निष्कुणानंद स्वामी भक्त चिंतामणी ना 137मा प्रकरण नी अंदर प्रथम तो महाराजना नहीं परंतु महाराजना जे भक्तो छे संतो भक्तो एना चरित्रोना महिमानी वात करी। अने एना पछी स्वामीए कला भगतनी वात करी, एना पछी भूला भगतनी वात करी, केवी रीते जेने आ लोकनी दृष्टिए कोई गांडा ज के एवा भूला भगत एमने महाराज केवी रीते खान पान आदि बधी ज खबर राखता राखता एमने छेक भूत सुधी पहोंचाड्या एनी वात स्वामीए करी। आ बधा चरित्रो आपणे वांचीए सांभळीए एमांथी आपणे तो एटलू ज विचारवानुं, नहीं तो चरित्र में तो एटलू ज आवे के भूला भगत आवी रीते एकदम भोळा स्वभावना हता, बीजी कंई खबर पड़ती नहोती, अने भगवानना दर्शन करवा निकळ्या ने महाराज एमनी साथे ब्राह्मणना रूपे रह्या अने महाराज एमने रस्तो बतायो, महाराज एमनी मदद करी, महाराज एमने जमवानुं आप्युं अने महाराज पाछा पोताना स्वरूपनी अंदर लीन थया अने महाराज एमने जणाव्युं के तो अमे जता। चरित्र पूरुं थई गयुं, परंतु આ ચરિત્રને આપણા જીવન અંદર કેવી રીતે સ્પર્શ કરી શકાય? નિષ્કુળાનંદ સ્વામીએ એમના માટે જે ભૂતકાળના હરિભક્તો હતા એમની કથા નથી લખી, નિષ્કુળાનંદ સ્વામીએ એમના જ સમયની અંદર જે મનુષ્યાકારે હાલતા ચાલતા ખાતા પીતા બોલતા જે સંતો અને ભક્તો હતા એમના ચરિત્રની કથાઓ લખી છે। આપણે આપણા જીવનની અંદર પણ એ વસ્તુને કરી શકીએ કે જેમ સ્વામીને આ ભૂલા ભગત કે જેને લોકો ગાંડો જ ગણે કે જેને ઉત્તર દક્ષિણની ખબર નથી, જેને એવી ખબર નથી કે હું ભગવાનના દર્શન કરવા જાઉં છું તો એ ભગવાન ક્યાં બિરાજે છે એની ખબર નથી, અને એ ભુજનગરમાં બિરાજે ત્યાં કેવી રીતે પહોંચાય, કેટલા દિવસે પહોંચાય, રસ્તા માટે કંઈક સાથે લઈ જવું પડે એની ખબર નથી એવો ભગત છે, તોય સ્વામીએ એનો મહિમા લખ્યો કે આવો ભોળો ભગત પણ એને ભગવાનના સ્વરૂપની અંદર જબરો વિશ્વાસ હતો તો ભગવાન એની સાથે રહ્યા। આવી કથા સ્વામીએ લખી તો આજે આપણા માટે આપણે એટલું જ વિચારવું પડે કે આજે પણ એવા ભગવાનના કોઈ સંતો ભક્તો હોય આપણી આજુબાજુમાં જ રહેતા હોય, જેને આપણે કદાચ રોજ મળતા પણ હોઈએ, રોજ એના દર્શન પણ આપણને થતા હોય, પણ જેમ ભૂલા ભગતના દૈહિક સ્વભાવ હતા કે આ લોકોનું કંઈ ગમ પડે નહીં, કોઈ એને છેતરી પણ જાય કે આ કઈ દિશા કહેવાય, કયું સાચું કહેવાય, કયું ખોટું, એવું આ લોકોનું કદાચ એને કંઈ ખબર ના પડે, કોઈ એને મૂરખ પણ કે, એવા એના દૈહિક સ્વભાવો હતા, તેમ છતાંય ભગવાનથી એ કેટલા નજીક હતા, ભગવાનમાં કેટલો એમને વિશ્વાસ હતો કે ભગવાન સ્વયં એની ચિંતા કરે। તો આજે પણ આપણી આજુબાજુમાં રહેતા સંતો ભક્તો એવા હોઈ શકે કે કદાચ એના દૈહિક સ્વભાવ તો દેહ છે એટલે દૈહિક સ્વભાવ તો રહેવાના જ, અને એ આપણને દેખાય કે કોઈક ઊંઘે છે, કોઈક વધારે જમે છે, કોઈકને વધારે બોલવાનો સ્વભાવ છે, આવા બધા સ્વભાવો તો બધાના જીવનની અંદર રહેવાના, કદાચ અક્ષરધામના કોઈ મોટા મુક્ત આ પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર ધારણ કરીને આવે તો એ પણ આવા બધા જ સ્વભાવોને ગ્રહણ કરે,
પણ જો આપણે આ સ્વભાવ જ જોયા કરીશું તો જેવો સ્વામીને આ સંતો ભક્તોનો મહિમા છે એવો આપણા જીવનમાં ક્યારેય નહીં આવે. અને જો એવો મહિમા, એવી દિવ્યતા, એવો દિવ્ય ભાવ નહીં આવે તો ગુરુજી જેવા મોટા પુરુષ તો આપણને અનંત વાર કહેતા રહેશે કે આ સભા તો અક્ષરધામની સભા છે, પણ આપણને એનું ફિલિંગ કોઈ નહીં થાય. જો આપણે મોટા પુરુષોના આવા વચનોનું આપણા હૃદયની અંદર એનો સ્પર્શ અનુભવ કરાવવો હોય એના માટે અરસ પરસ સંતો ભક્તોમાં આવી દિવ્યતા જ્યાં સુધી આપણા જીવનમાં નહીં આવે ત્યાં સુધી આપણને એ જે ગુરુજી જેવા મોટા સાધુના વચનો છે કે આ સભા અક્ષરધામની સભા છે, અહીંયા પણ જોડે બેસવાનું છે અને ત્યાં પણ જોડે જ, એ આપણે આપણા જીવનની અંદર ક્યારેય એને સમજી નહીં શકીએ, ક્યારેય એ વાતને અનુભવી નહીં શકીએ. માટે સ્વામીના આ બધા પરચાઓ એના પરથી આપણે એટલું અવશ્ય સમજી શકીએ કે કોઈ પણ સંતો ભક્તોના દૈહિક સ્વભાવને જોવાનું બંધ કરીએ અને એના હૃદયની અંદર જે મહારાજ છે, મહારાજના આપેલા ગુણો છે, મહારાજ પ્રત્યેનો એનો અહોભાવ છે, એનો વિશ્વાસ છે, એની નિષ્ઠા છે, એનો નિશ્ચય છે, એવા જે સદગુણો છે એ જોઈએ તો આપણને પણ આપણા જીવનની અંદર અહોહોપણું રહે અને આપણા જીવનમાં પણ એવી જ દિવ્યતા આવે અને મહારાજ પણ આપણને જોઈને રાજી થાય. એવી સ્વામી અહીંયા ભૂલા ભગતની વાત કરી. અને આવા પ્રસંગો એવું નથી કે મહારાજ 200 વર્ષ પહેલાં થઈ ગયા અને મહારાજ જ્યાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પરચા લખ્યા એટલા જ પરચા મહારાજે પૂર્યા એવું નથી. પણ આજે પણ સંતો ભક્તોના જીવનની અંદર આપણે પણ જો તપાસ કરીએ તો આપણા જીવનોની અંદર પણ રોજ બરોજ અનેક રીતે મહારાજ આવી રીતે આપણી રક્ષા કરતા હોય, આપણા ખાનપાન આદિકની ખબર પણ રાખતા હોય અને બધું જ મહારાજ આપણા જીવનની અંદર કરતા હોય. પણ આ પરચાઓ વાંચીને એવી દ્રષ્ટિ આપણે કેળવવી જોઈએ કે જેનાથી આપણા જીવનની અંદર જ્યારે જ્યારે આવા અનુભવો થાય, મહારાજ આપણને આવા અનુભવો કરાવે ત્યારે આપણે અનુભવોને સમજી શકીએ. પછી આગળ સ્વામી બીજી કથા લખે છે. એક કાજુ કોટેશ્વર ગામ ત્યાં ભક્ત રહે જવેર નામ, થયો બાળ પને સતસંગ લાગ્યો કડવો સર્વે કુસંગ, દ્રઢ આશરો અંતર ધારી ભજે સહજાનંદ સુખકારી, આખા ગામ માહી ઘર એક બીજા વસે ત્યાં પાપી વિશેક, કરે અદાવત નાખે આડ તે ન સમજે ભક્ત દયાળ, પાપી કહે લાગ્યું તને પાપ એક મૂકી કર્યો બીજો બાપ, ખોટા તમે ખોટો સતસંગ ઠાલા અમ થા ફૂલો છો અંગ, જો જાણતા હો સાચું જ તમે આપો પરચો તો માનીએ અમે. ઉત્તર ગુજરાતમાં જ કોટેશ્વર નામનું ગામ છે, ત્યાં ઝવેર ભગત નામના મહારાજના ભગત થયા. આખું ગામ કુસંગી અને આખા ગામની અંદર આ ઝવેર ભગત એક જ સત્સંગી. બહુ નાની ઉંમરથી ઝવેર ભગતને સત્સંગ થયો અને સત્સંગ થયો પછી ક્યારેય પાછું વળીને જોયું નહીં, બીજા કોઈ મતપંથમાં કે બીજા કોઈ દેવી દેવતાઓમાં ક્યારેય ચિત્ત ચોંટ્યું નહીં. એક મહારાજને હૃદયની અંદર ધારીને, મહારાજનો દ્રઢ આશરો રાખીને
ઝવેર ભગત તો બીજા કોઈનું કંઈ વિચાર્યા વગર પોતે સત્સંગ કરે છે, ધર્મ નિયમ પાળે છે, પણ બીજા જે પાપી કહેતા કુસંગી લોકો હતા ગામના, એને આ ગમ્યું નહીં કે આપણે બધા ખાડામાં પડીએ છીએ ને આ કેમ ઉપર ચડે છે, આ કેમ બહાર રહી જાય, બધાને એની ચિંતા વધારે હોય. એવી રીતે આ કુસંગી લોકોએ ગમે તેમ કરીને ઝવેર ભગતને હેરાન કરવાનું શરૂ કર્યું. પણ ભગત એવા હતા કે ગામ લોકોએ બહુ રીતે પ્રયત્નો કર્યા હેરાન કરવાના, પણ તોય કોઈ રીતે હેરાન થાય નહીં. ગમે તેવી રીતે કાવા દાવા કરીને કંઈક ખોટો આરોપ નાખે ઝવેર ભગત ઉપર, પણ તોય ભગતને એવી મહારાજની મસ્તી કે મહારાજના ભજનમાં મસ્ત હોય. સર્વ કરતા હરતા ભગવાનને જાણે કે જે કરે છે બધું મારા મહારાજ કરે છે, એના કર્યા સિવાય કોઈનું કંઈ થતું નથી એમ માનીને ભગવાનની ભજન ભક્તિમાં મસ્ત રહેતા. એટલે ગામ લોકોએ તો ઘણા પ્રયત્નો કર્યા, પણ ભગત તો બિલકુલ એકના બે ના થયા. એટલે પછી બધાએ વિચાર્યું કે હવે બીજું કંઈક કરવું પડશે. એટલે ઝવેર ભગત એક દિવસ ક્યાંક બેઠા હશે ત્યાં બધા ગામ લોકો આવ્યા ભેગા થયા અને ભગતને કીધું કે તમારે આટલા બધા દુઃખો આવે છે. ભગતને મન તો કોઈ દુઃખ જ નહોતું, પણ ગામ લોકો જે જાણી જોઈને એમને હેરાન કરવા જે દુઃખો આપતા એ જ બધા પાછા આવીને કહે છે કે તમને જે આ બધા દુઃખો આવે છે એ તમે પાપી કહે લાગ્યું તને પાપ, એક મૂકી કર્યો બીજો બાપ. સ્વામી કહે છે કે તમે અમે જે બધા બીજા દેવતા દેવીઓને માનતા હતા એ બધું છોડીને બીજો બાપ કર્યો, કહેતા તે બીજો આખો ધર્મ બીજો બદલી નાખ્યો, તે પંથ બીજો બદલ્યો, ભગવાન સ્વામિનારાયણના શરણે તું ગયો એને લઈને તને આ બધું દુઃખ છે, એનું તને પાપ લાગ્યું છે. ઝવેર ભગતના મનમાં તો નહોતું કંઈ પાપ કે નહોતું કંઈ દુઃખ, એ તો એની મસ્તીમાં મસ્ત હતા. પણ ગામ લોકોએ આવું કીધું અને ગામ લોકો એવું કીધું કે ખોટા તમે ખોટો સત્સંગ, ઠાલા અમથા ફૂલો છો અંગ, જો જાણતા હો સાચું જ તમે, આપો પરચો તો માનીએ અમે. જો તમે તમારા ભગવાનને સાચા માનતા હો, તમે તમારા સત્સંગને સાચો જાણતા હો તો અમને કંઈક પરચો આપો તો અમે સાચું માનીએ. કહે ભક્ત કેટલીક વાત, આપશે પરચો પ્રભુ સાક્ષાત, તોય તમથી નહીં મનાય, પડે પ્રતીત મને મન માય. ઝવેર ભગતે કીધું, બહુ શાંતિથી જવાબ આપ્યો કે તમે બધા કહો છો પરચો આપવાનું, મારા ભગવાન તો પ્રગટ છે અને તો સર્વથી સમર્થ છે, જેવો પરચો તમે ઈચ્છો એવો પરચો એ આપે એવા છે, પણ કદાચ ભગવાન પરચો આપશે તો એ તમે લોકો માની શકો નહીં. મને તો પ્રતીતિ છે અને મને તો આવશે, પણ તમે લોકો એ વાતને માની શકશો નહીં. આપણા સત્સંગમાં ઘણી કથાઓ એવી છે, જેમ કે ચોબન પગી, એમને એવું પૂછવામાં આવ્યું કે તમારા ભગવાન સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે છે સાચી વાત? ચોબન પગી કેવું થાય, કેટલું હસવું આવ્યું હશે એને. ચોબન પગી હસવા મળ્યા કે આ તારી સામે ઊભો છે ગધેડા જેવો હતો એક દિવસ, તું અત્યારે આવું બોલી શકે છે એ તારી તાકાત નથી કે આવું તું બોલી શકે, પણ તોય શાંતિથી જોબન સાંભળી લે છે એ જ આ ગાય કરી. બીજો કયો પરચો? આવો પરચો છે પણ પેલાને મનાય સામેવાળાને. એવી વાત છે. ઝવેર ભગતે કીધું કે ભાઈ મારા ભગવાન તો પરચો આપશે પણ તમે કોઈ માની શકશો નહીં. તો હજી જે કુસંગી લોકો છે એને એ લોકોના મનમાં તો એક જ હતું, એમને કાંઈ સત્સંગને માનવો નહોતો, સ્વીકારવો નહોતો કે ભગવાન સાચા છે ખોટા, એની હારે કંઈ મતલબ નહોતો.
પણ એ લોકોને ખાલી એટલું જ હતું કે ગમે તેમ કરીને આ ઝવેર ભગતને દુઃખી કરવો. તો પછી શું કર્યું છેલ્લે? વારું ભગતે પૂછ્યું કે કંઈ વાંધો નહીં, મારા ભગવાન તો પરચો આપશે, મને એ પણ ખબર છે કે તમને મનાશે નહીં, પણ તેમ છતાં ભગત કહે છે કે વારું માગો પરચો સહુ મળી, આપશે વાલો મારી સાંભળી. ભગતને કેટલો કેફ છે પોતાની ભક્તિનો, કેટલો વિશ્વાસ છે કે હું મહારાજને પ્રાર્થના કરીશ તો મહારાજ તમે લોકો જેવો પરચો માગશો એવો મહારાજ આપશે. તો પછી કુસંગી લોકો શું કહે છે? કહે વિમુખ આડેરે ચડી, જીવ તારો રહે ત્યાંથી પડી, તો સાચા તમે ને સાચી વાત, સ્વામી પણ પ્રભુ તો સાક્ષાત. લો, કેવો પરચો માગ્યો? ક્યાં ડેરું છે એના પરથી ઘણું ઊંચું હશે કે એના ઉપર ચઢ તું, અને ત્યાંથી જો નીચે પડે અને તું જીવતો રહે તો અમે માનીએ કે તારા ભગવાન સાચા. અમુક વખત કુસંગી લોકો કે વિમુખ લોકોની બુદ્ધિ એટલી બધી ભ્રષ્ટ થઈ ગઈ હોય કે કેવો પરચો માગવો કે કેવું ભગવાન પાસે માગવું એ પણ એમને ખ્યાલ ના હોય. વિસનગરનો સુબો હતો, નામ ભૂલાઈ ગયું, એને સંતો ત્યાં જે ભક્તો હતા બહુ ત્રાસ આપતો એમને, અને પછી કીધું કે તમારા ભગવાન જો સાચા હોય તો મને પરચો આપે. કેવો પરચો માગ્યો? કે જો તમારા ભગવાન સાચા હોય તો 8 દિવસમાં મારી બંને આંખો હું આંધળો થઈ જાઉં. ભગવાને પરચો પૂર્યો, 2 દિવસમાં 1 આંખ ગઈ, તોય હજી સમજ્યો તો નહીં જે. બોલો, પોતાનું ગુમાવીને પણ પરચો જોઈએ છે? પરચો માગો હોય તો ભાઈ કંઈક સારો માગો, કે મારું કંઈક સારું થાય, કે ભગવાન મને કંઈક સંપત્તિ આપે, કે બીજું ત્રીજું કંઈક માગો, પણ આવું વસ્તુ માગાય? એવી જ રીતે આ વિમુખ લોકોએ કેવું કર્યું કે ભગવાનનો ભગત ઉપરથી પડે, કદાચ એના ભગવાન સાચા હોય તોય ભલે અને ખોટા હોય તોય ભલે, પણ ઉપરથી પડે, એમને તો લૌકિક દ્રષ્ટિ હોય, એટલે કે ઉપરથી પડશે તો એને વાગશે તો ખરું, મરે નહીં તો કંઈ નહીં, પણ વાગશે તો ખરું, એના હાડકાટો તૂટશે. આવા ભાવથી આવો પરચો માગ્યો. પણ ઝવેર ભગત સાચા હતા. પછી ભોળો ભક્ત બુદ્ધિ બાળ, ચડ્યો શિવાલયે તત્કાળ, મેલ્યું ત્યાં થકી પડતું તન, સ્વામી સ્વામી કરતા ભજન. લો, ઝવેર ભગત તો ભોળા ભગત હતા. ભોળા ભગત એટલે જગતની દ્રષ્ટિએ ભોળા હતા, ભગવાનની દ્રષ્ટિએ તો ઘણા બુદ્ધિશાળી હતા. પણ એમને તો ઉપર શિવાલય ઉપર ચડ્યા અને ત્યાંથી ભગવાનને હંભારીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા મૂક્યું પડતું. પડ્યું અવની ઉપર અંગ, જાણ્યું થાશે કલેવર ભંગ, રહ્યો આખી અણીએ નાવ્યો આડ, ન જનાનું વપુ માહી વાડ, કરી જગ જીવને જતન, એમ ઉગારિયો નિજ જન. ઉપરથી પડ્યું, બધાને એવું થયું કે ગયો આજે તો ઝવેર ભગત, ગયો ક્યાં? ઉપર. પણ એમ થોડા ઉપર જવાય, ભગવાન જેની રક્ષામાં હોય એનું આખી દુનિયા ભેગી થઈને નક્કી કરે કે આનું ખરાબ કરવું છે, પણ ભગવાન જેની સાથે છે એનું ક્યારેય કંઈ પણ ભૂંડું થઈ શકે નહીં. ભગત તો નીચે પડ્યા, પણ ભગવાનને રાખવા હતા તો એનું
એક વાળ પણ હલ્યો નહીં, એક વાળ પણ ખર્યો નહીં, કંઈ પણ થયું નહીં, જાણે કશું ઉપરથી પડ્યો જ નથી, એવી જ રીતે તો તરત ઊભા થઈને ચાલતા થયા. આવી રીતે મહારાજે ઝવેર ભગતની રક્ષા કરી અને ગામ લોકોને પરચો આપ્યો. પાપી વિમુખ પાછેરા પડ્યા, સત્સંગી અંગે રંગ ચડ્યા, આપ્યો પરચો એમ પરસિદ્ધ, કહું વાત બીજી કરી વિદ. ઝવેર ભગતે તો પહેલેથી કીધું હતું કે તમને મારા ભગવાન તમે જેવો ઈચ્છો એવો પરચો આપશે, પણ તમને લોકોને મનાશે નહીં. ગામ લોકોએ જોયું કે ઝવેર ભગતને તો કંઈ થયું નહીં, તો ધીરે ધીરે કરીને પાછા પગે બધાય વારાફરતી બધાય પોતાના ઘેર જતા રહ્યા. પણ કોઈએ એવું સ્વીકાર્યું નહીં કે ભાઈ તારા ભગવાન સાચા, અને ચાલો અમે કદાચ સત્સંગી નથી થતા, પણ તારા ભગવાન સાચા અને અમે તારા ભગવાનને આજથી રિસ્પેક્ટ આપીશું, એવું પણ એ લોકોને થતું નથી. પણ જે સત્સંગી હતા એમને તો ભગવાનનો અતિશય આભાર માન્યો ને અહો અહો ભાવ થયો કે મહારાજ તમે આવી રીતે અમારી રક્ષા કરો છો. આવી રીતે મહારાજે પરચો આપ્યો. સ્વામી બીજી વાત લખે છે, એક અમદાવાદ ને માઈ, પ્રાણવલ્લભ દ્વિજ રહે ત્યાં, ભજે સ્વામી નારાયણ નિત્ય, બીજી વાર તા જાણે અનિત્ય. પ્રાણવલ્લભ બ્રાહ્મણ છે, અમદાવાદના રહેવાસી છે. અહીંયા સ્વામીએ કથા અધ્યાર રાખી છે, પણ એમની કથાની અંદર એવું છે કે પ્રાણવલ્લભ પહેલેથી મહારાજના ભગત નહોતા, પણ મુમુક્ષુ ભારે હતા. સ્વામી વાતોમાં કહે ને કે પહેલાં તો મુમુક્ષુ ભગવાનને શોધવા નીકળતા, અને આજે ભગવાન મુમુક્ષુને શોધવા નીકળે છે. એમ પ્રાણવલ્લભ પોતે બ્રાહ્મણ હતા, શાસ્ત્રોનું બધું જ્ઞાન, એટલે એને ખબર કે ભગવાન પ્રગટ હોય જ, એટલે ભગવાનને શોધવા નીકળ્યા. પોતે એક સોનાનો નાનો હાર બનાવ્યો અને બધાય મોટા મોટા તીર્થોની અંદર ફરે કે ભગવાન તો મૂર્તિ દ્વારા પ્રગટ છે એવું એને શાસ્ત્ર થકી જ્ઞાન, એટલે કે ભગવાન કોઈ પણ રીતે મારી ભક્તિ સાચી હશે, મારો ભાવ સાચો હશે, અને જ્યાં ભગવાન પ્રગટ હશે ત્યાંથી ભગવાન આ મારો સોનાનો હાર જાતે માગી લેશે અને પહેરશે. આવી શ્રદ્ધા અને વિશ્વાસથી નીકળ્યા. એક પછી એક બધા તીર્થોની અંદર, ભારતની અંદર તમામ તીર્થોમાં ફર્યા, બધી જગ્યાએ જાય, જે મૂર્તિ હોય દર્શન કરે અને મનોમન પ્રાર્થના કરે કે પ્રભુ તમે તો અહીંયા પ્રગટ બિરાજો છો, પણ મને પ્રતીતિ આવે એના માટે તમે આ મારો હાર છે મારી પાસેથી માગીને સ્વીકારો. બધી જગ્યાએ ફર્યા, પણ કોઈ જગ્યાએ એને કંઈ જ ભગવાન તરફથી રિસ્પોન્સ આવ્યો નહીં. પછી આવી રીતે બધાને પૂછતા તો રહે પાછા કે ભાઈ તમને ક્યાંક ભગવાનની પ્રતીતિ હોય તો મને જણાવો. તો એમાં પ્રાણવલ્લભને કોઈક જગ્યાએ સંતો ભેગા થયા અને એમને કીધું કે ભાઈ તમારી આવી ઈચ્છા છે તો અમારા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે અને એમને અમદાવાદની અંદર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી છે અને હાલતા ચાલતા અને પ્રગટ દેવ છે, અમારા ભગવાન એટલું એમની અંદર ઐશ્વર્ય પ્રતાપ મૂક્યો છે, તમે ત્યાં જાઓ તો તમારી આ ઈચ્છા છે ભગવાન કદાચ પૂરી કરે. એટલે પ્રાણવલ્લભ ત્યાં ગયા, કેમ કે નવું કોઈ મંદિર થાય એ તો એટલી ઝડપથી કંઈ બહુ મોટું તીર્થ છે એવું તો સમાજમાં પ્રસ્થાપિત ના થઈ જાય. આજે આપણે માનીએ કે ભગવાન સ્વામિનારાયણે 6 ધામો બનાવ્યા, આપણા માટે એનો મહિમા હોય, પણ જે સમયે મંદિર બન્યું હશે એના થોડાક વર્ષોની અંદર એ બહુ મોટું તીર્થ છે એવું તો લોકોની અંદર હોય ના ને. એટલે પ્રાણવલ્લભને એ તીર્થ બાકી રહ્યું હતું. બીજા મોટા મોટા જે કહેવાતા દ્વારકા, મથુરા, કાશી, જગન્નાથપુરી,
બધે ફર્યા હતા, પણ અમદાવાદના જતા છતાંય અમદાવાદમાં નહોતા ગયા. પણ આવી રીતે એમને ખબર પડી એટલે ત્યાં ગયા અને નરનારાયણ દેવના દર્શન કર્યા અને મનોમન પ્રાર્થના કરી કે મેં સાંભળ્યું છે કે તમે પ્રગટ છો, તો જો તમે પ્રગટ હો, ભગવાન સ્વામિનારાયણ સાચા હોય, તો તમે આ મારો સોનાનો હાર છે તે તમે મારી પાસેથી સ્વીકારો. આવી રીતે પ્રાર્થના કરી સાધુના વચને નરનારાયણ દેવ મૂર્તિમાંથી પ્રગટ થઈને નારાયણ ભગવાન પગથિયા ઉતરીને એમની સામે આવ્યા અને કીધું, પ્રાણવલ્લભ, મને ખબર છે તું ઘણા તીર્થોની અંદર આવી રીતે ફર્યો છે અને તારી ઈચ્છા બીજી કોઈ જગ્યાએ પૂર્ણ થવાની નથી, માટે ભગવાન તો એક સ્વામિનારાયણ છે, આ તમારો હાર છે, તમારી ઈચ્છા છે એટલે અમે લઈએ છીએ, પણ ભગવાન તો એક સ્વામિનારાયણ છે, એમનું ભજન કરો, એમના આશ્રિત થાઓ. આવી રીતે પ્રાણવલ્લભને નરનારાયણની મૂર્તિમાંથી નારાયણ પ્રગટ થયા અને એમનો હાર માગ્યો અને એમને આવી રીતે કીધું કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે અને એમનું ભજન કરો. અને પછી પ્રાણવલ્લભ વર્તમાન ધારણ કરીને, કંઠી ધારણ કરીને ભગવાનના આશ્રિત થયા અને પછી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યું. એમનો પરચો સ્વામી અહીંયા લખે છે, એક વાર ગોદાવરી ગયો, મરકી રોગ માહી માંદો થયો, રહ્યો નહીં રોગ ઘનાદન, તરત તજી ચાલ્યો જીવતન, આવ્યા તેડ વાતે હને નાથ, ચાલ્યો વિપ્ર મહારાજ સાથ, કહે જીવન સાંભળ જન, કાંઈ ઈચ્છા રહી તારે મન, કહે દ્વિજ મેં ન કહ્યું કેને, મારો સંશય થાશે બહુ એને, કેસે માનવી મરે છે બહુ, મુઓ તેમ જ કહેશે એ સહુ, કહે નાથ તુજા દેહ માઈ, કહી આવ તું સહુને ત્યાંઈ, પછી પાછો આવ્યો જ્યારે પ્રાણ, ત્યાં તો તન લઈ ગયા તા સ્મશાન, ખડક્યા કાષ્ટમાં સળવડ્યું તન, સહુ આશ્ચર્ય પામ્યા મન, એક કહે ગયો તો એ મરી, કેમ આવ્યો જીવ પાછો ફરી. પ્રાણવલ્લભ ગોદાવરી નદીને કિનારે, કહેતા સાઉથ ઇન્ડિયાની અંદર, ત્યાં એ બાજુ કોઈક કારણસર તીર્થયાત્રા કરવા કે બીજું કોઈ પણ કારણસર ગયા હશે અને ત્યાં મરકીનો રોગ હતો, એટલે કે પ્લેગનો રોગ હશે, અને એ રોગની અંદર તો ઘણા બધા માણસો મરે એક હારે, અને એવી રીતે પ્રાણવલ્લભને પણ રોગ લાગ્યો ને, હજી તો થોડાક દિવસો નહોતા થયા અને પ્રાણવલ્લભ પણ દેહ છોડ્યો. પણ ભગવાનનો ભગત મહારાજ વચનામૃતની અંદર કહે છે કે ભગવાનનો ભગત ગમે તે રીતે પડે, સર્પ કરડે, કોઈ અકસ્માતે કરીને મરે, કઈ પણ રીતે મરે, પણ તો એને ભગવાન જ લેવા આવે ને, તો ભગવાનના ધામમાં જ જાય. આવું કોણ માને જેને ભગવાનનો, ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય. મહારાજે લોયાના ત્રીજા વચનામૃતમાં વાત કરી કે જેને ભગવાનને ભગવાનના સંતની મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય એ ભગવાનનો ભક્ત આવું માને કે મારો દેહ કોઈ પણ રીતે પડે અથવા તો બીજા કોઈ પણ સંતો ભક્તોનો દેહ કોઈ પણ રીતે પડે, પણ તે કોઈ પણ અધોગતિને પામે નહીં, એને તો ભગવાન જ તેડવા આવે. એવી રીતે પ્રાણવલ્લભને પણ મહારાજ લેવા તો આવ્યા, મહારાજ લઈ ગયા, દેહ મુકાવ્યો, પણ રસ્તામાં જતા જતા મહારાજે પૂછ્યું કે પ્રાણવલ્લભ તને કોઈ ઈચ્છા છે? પ્રાણવલ્લભ કે મહારાજ મને ઈચ્છા તો છે, મેં જે તમને ઓળખ્યા એ મારે બીજાને પણ ઓળખાવા છે તમને,
અને જો હું આવી રીતે તમે મને દેહત્યાગ કરાવ્યો અને નીચે તો રોગચાળો ચાલે છે, એટલે બધા લોકો તો એમ જ માનશે કે જેમ બીજા બધા લોકો મરે છે એમ આ પ્રાણવલ્લભ ભલે ભગવાનનો ભગત હતો પણ તો એવી રીતે જ મર્યો છે. પણ એને કંઈ એ ભગવાનના ધામમાં ગયો નથી કે ભગવાન એને લેવા આવ્યા નથી, આવું બધા માનશે. માટે મહારાજ, મને એક એવી ઈચ્છા રહે છે કે હું બધાને જો કહી દઉં એકવાર કે હું તો ભગવાનના ધામમાં ગયો છું ને ભગવાન સ્વામિનારાયણ મને લેવા આવ્યા છે, તો બીજા બધાને પણ મનાય. પણ આ બાજુ તો પ્રાણવલ્લભે દેહ મૂકી દીધો હતો અને રોગચાળો હતો અને ઘણા માણસો મરતા હતા, એટલે બધા લોકો તો ફટાફટ એક પછી એક વારા પરથી વારો જે મરે એનો વારો સ્મશાનની અંદર લઈ જાય ને સીધો અગ્નિદાહ આપી દે. એવી રીતે પ્રાણવલ્લભનો દેહ પણ એવી રીતે લાવી દીધો હતો સ્મશાને, ચિતા ખડકી દીધી હતી એની ઉપર પ્રાણવલ્લભના દેહને પણ મૂકી દીધો હતો, બાંધી દીધો હતો. ત્યાં જેને બધા હજી તૈયારી જ કરતા હતા અગ્નિ આપવાની, અને પ્રાણવલ્લભ મહારાજને ઈચ્છાથી પ્રાણવલ્લભ ફરી દેહની અંદર આવ્યા એટલે ચિતા ઉપર બાંધી દીધેલું છે એમનું શરીર, એમાં થોડોક સડવડાટ થયો અને ભગત જાગ્યા. એટલે બધા જે લોકો હતા એને થોડુંક આશ્ચર્ય થયું, થોડાકને બીક લાગી કે ભૂત થયું કે શું, બધા ભાગ્યા. થોડાક રહ્યા અને વિચાર્યું કે ભાઈ આ તો કદાચ જીવતોય હોય, બીમાર હતો એટલે કદાચ આપણને એવું લાગ્યું હોય કે મરી ગયો છે પણ કદાચ જીવતો પણ હોય, એમ કરીને છોડ્યું. પ્રાણવલ્લભ ત્યાં ને ત્યાં બેઠા થયા ચિતા ઉપર જ. અને પછી કહે છે, જ્યારે બધાએ પૂછ્યું, પામી વિસ્મય પૂછે છે વાત, ભાઈ તારી તું કહે વિખ્યાત, કહે દ્વિજ હું ગયો તો ધામ, આવ્યો પાછો હું એટલે કામ, આ તો કાળનો વેગ છે ભારી, નાખશે નર નારીને મારી, માટે સ્વામી નારાયણ કહો તો તમે સર્વે જીવતા રહો, માનો મારું એટલું વચન, તાળી પાડીને કરો ભજન, પછી ધૂન કરીને દેખાડી, તાળી ભેડી પોતે પણ પાડી, પછી માગી શીખ મૂક્યું તન, પામિયા આશ્ચર્ય લાખો જન. પ્રાણવલ્લભને પૂછ્યું કે ભાઈ તમે પાછા કેવી રીતે આવ્યા, શું થયું અમને જણાવો. એટલે પ્રાણવલ્લભે કીધું કે ભાઈ હું તો મારા ભગવાન સ્વામિનારાયણના ધામમાં ગયો હતો, ભગવાન મને લેવા આવ્યા હતા, પણ અત્યારે આ રોગચાળો છે અને આ રોગચાળાની અંદર અનેક મનુષ્યો મરે છે, એવી જ રીતે હું મર્યો છું એવું નથી, પણ હું તો ભગવાનના ધામમાં ગયો છું અને હું બસ આટલું કહેવા માટે તમને આવ્યો છું કે હું ભગવાનના ધામમાં ગયો છું, પણ બીજા બધા સામાન્ય લોકો મરે છે એમ મારું મૃત્યુ નથી. અને તમે બધા પણ જો આ રોગચાળાની અંદર આ કાળના વેગની અંદરથી બચવા માગતા હો તો ભગવાન સ્વામિનારાયણનું ભજન કરો તો તમે બધા જીવતા રહેશો. આવા છેલ્લે આશીર્વાદ પણ આપતા ગયા. પણ પ્રાણવલ્લભ કહે છે કે મારું આટલું વચન માનો અને મારી સાથે બધાએ તાળી પાડીને ભજન કરો. ક્યાં બેઠા બેઠા ભજન કરાવે છે? ચિતા ઉપર, સ્મશાનની અંદર ચિતા ઉપર બેઠા બેઠા પ્રાણવલ્લભ બધાને ધૂન પોતે તાળી પાડી, પોતે ધૂન કરી અને બધાને કે તમે મારી પાછળ પાછળ ધૂન કરો. આવી રીતે પ્રાણવલ્લભે તાળી પાડીને ધૂન કરાવી બધા પાસે, પોતે ધૂન કરી અને પછી બધાને કીધું, સારું તારા હવે હું પાછો ભગવાનના ધામમાં જઉં છું, જય સ્વામી નારાયણ, એમ કરીને પાછો પોતે જ સૂઈ ગયા અને ભગવાનના ધામમાં ગયા. આવી રીતે મહારાજે પરચો પૂર્યો. જુઓ સર્વે સત્સંગ માઈ, સદા સુખ દુઃખ નહીં કાંઈ, નિત્ય સહાય કરે સહજાનંદ, જોઈ મગન રહે જન વૃંદ. સ્વામી કહે છે કે આવી રીતે મહારાજ તો સદાય બધાએ પોતાના સંતો ભક્તોની સહાયની અંદર છે અને સત્સંગની અંદર સહાય કરે છે,
પહેલાં કરતા હતા અને આજે પણ કરે છે, પણ જોઈ મગન રહે જન વૃંદ. જે સંતો ભક્તો આવા પ્રસંગોને આવા પરચાઓને નજરની સામે રાખશે, નિત્ય સંભાળશે, વાંચશે, સાંભળશે, એ મનની અંદર મગન કહેતા આનંદ આનંદ રહેશે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિત ભક્ત ચિંતામણી મધ્ય શ્રીજી મહારાજે ભક્ત કલા આદિને પરચાપુર્યા નામે 137મું પ્રકરણ થયું. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની.